नमस्ते विद्यार्थी मित्रों, आपणे आने आगळना बे भागमां सरवाळा शीखी गया हता। एना पछी त्रण रकमवाळा सरवाळा अने वधीवाळा सरवाळा पण शीख्या हता। हवे आपणे अहींया दाखला आपेला छे, जे रकमवाळा दाखला ज छे, परंतु आपणे आमां ज्यारे कूल कीधेलुं होय, आ शब्द आवे कूल, ત્યારે આપણે હંમેશા સરવાળો જ કરવાનો હોય, બરાબર। આગળ આપણે બીજું શીખશું, અત્યારે અહીંયા આટલું યાદ રાખવાનું છે। અહીંયા આપણે શું કીધું છે કે એક શાળામાં પહેલા ધોરણમાં 236 વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ છે, તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે? तो अँ आप लखशू 236 पहला धोरण में, बीजा धोरण में कितना है? तो के 185 बीजा धोरण में। हवे या 6 ने 5 11 નો એકડો વધી પડી 1, 3 ને 1 4 4 માં 8 નાખે તો 12, 12 નો બગડો વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, આપણે શું મળ્યું? તો કે કુલ વિદ્યાર્થી, બરાબર। આ રીતે આપણે દાખલા ગણવાના છે। હવે અહીંયા બીજો દાખલો આપેલો છે, આપણે ગણીએ તો એમાં કીધેલું છે કે એર કારખાનામાં પહેલા દિવસે 280 બલ્બ બન્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા, તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? તો પહેલા દિવસે કેટલા બન્યા હતા? તો કે પહેલા દિવસે બલ્બ, હવે બીજા દિવસે કેટલા બન્યા હતા? તો કે 126 બીજા દિવસે બનેલા બલ્બ। હવે આપણે કુલ કીધું છે એટલે આપણે સરવાળા નિશાની કરશું, ત્યાં આવશે 6 8 માં 2 ને 10 2 ને 1 3 ને 1 4, કેટલા કુલ બલ્બ બન્યા? 406 કુલ બલ્બ બન્યા હશે। એના પછી છે એક ભાગમાં 385 લીમડાના ઝાડ અને 287 આસોપાલવના ઝાડ છે, તો આ ભાગમાં કુલ કેટલા ઝાડ હશે? આપણે પહેલાં લખીએ તો કે 385 લીમડાના ઝાડ પ્લસ 287 આસોપાલવ, ટોટલ ઝાડ કેટલા છે? તો કે 5માં આપણે 7 નાખીએ તો 12 વધી પડી 1 8 ને 8 16 ને 1 17 વધી પડી 1 3 ને 4 5 ને 6, તો આ આપણે શું મળ્યું? તો કે કુલ ઝાડ। એના પછી એક દુકાનદાર પાસે 163 મીણબત્તીઓ હતી, સેલ્સમેને બીજી 239 મીણબત્તીઓ આપી, હવે દુકાનદાર પાસે કુલ કેટલી મીણબત્તીઓ થઈ? શું તેનો સરવાળો 400 વધારે થશે કે ઓછો? આપણે પહેલાં સરવાળો કરવાનો છે, આના ઉપર ધ્યાન આપવાનું નથી હમણાં, પહેલાં આપણે જોઈએ કેટલી હતી। તો કે 163 મીણબત્તી હતી, હવે 239 મીણબત્તીઓ એને સેલ્સમેનને તો 9 માં 3 નાખશું તો આપણે મળશે 12 નો બગડો વધી પડી 6 ને 1 7 8, 9 ને 10 10 નું 0 વધી પડી 1 1 ને 1 2 ને 2 4, આપણે શું મળ્યું? તો કે કુલ મીણબત્તી મળ્યું। હવે 400 વધારે થશે કે ઓછો? તો 402 છે, 400 વધારે છે, તો કે એનો સરવાળો 400 વધારે છે। એના પછીનું છે એક વખારમાં 287 ઘઉંની ગુણ છે અને 492 ચોખાની ગુણ છે, તો આ વખારમાં કુલ ઘઉંની ચોખાની કેટલી?
તો 278 ઘઉંની ગુણ 492 ચોખાની ગુણ તો કુલ કેટલી? તો કે સાત, આપણે આઠમાં બે નાખીએ તો મળશે આપણે 10, 10 સોન વધી પડી 1, 7 8 ને 17 નો 7 વધી પડી 1, 2 ને 1 3, 4 5 6 7 આ શું મળ્યું આપણે? તો કે કુલ ગુણ. એના પછીનો દાખલો આપણે જોઈએ. તો કે નમને પહેલા દાવમાં 173 રન કર્યા અને બીજા દાવમાં 78 રન કર્યા, તો તેણે બંને દાવમાં કુલ કેટલા રન કર્યા અને શું તેનો સરવાળો 250થી વધારે છે કે ઓછો? આપણે પહેલાં જોઈએ 168 પહેલા દાવના રન, હવે પછી છે 78 કેટલાના? તો કે બીજા દાવના રન કેટલા મળશે? 17, 6 ને 1 7, 7 ને 7 14 નો ઝઘડો વધી પડી 1, 1 ને 1 2. આ આપણે મળ્યા કુલ રન. હવે એને શું કીધું છે કે 250થી વધારે છે કે ઓછો? તો કે 250થી ઓછો છે. અને પછી દાખલા બે છે જે તમારે સાથે ગણવાના છે. હવે એના પછી આપણે પાછળના પેજ ઉપર આપેલું છે કે એક શાળાના બાળકોના ફળની વિગત નીચે આપેલી છે, તો તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. અહીંયા આપણે આ ફળની વિગત આપેલી છે, નીચે આપણે પ્રશ્ન પૂછેલા છે, તો આપણે એના જવાબ આપવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પેલા અહીંયા છે કે છોકરીઓ 242 કેરી, 179 કેળું અને 186 સફરજન. છોકરીઓ 239 કેરી, 170 કેળા અને 98 સફરજન. તો આપણે પહેલાં તો એનો સરવાળો કરીએ. તો 6 ને 8 કેટલા થશે? 14 ચોગડો વધી પડી 1, 8 ને 1 9, 9 ને 9 18 વધી પડી 1, 1 ને 1 2. એના પછી છે 9 ને 7 16, 16 નો છગડો વધી પડી 1, 6 ને 1 7, 7 ને 7 14, 1 2 ને 3. પછી અહીંયા 2માં 9 નાખવાના છે એટલે 11 નો એકડો વધી પડી 1, 4 ને 1 5, 6 7 ને 8, 2 ને 2 4. આ રીતનો આપણે અહીંયા કુલ સરવાળો મળે છે. તો કે 481 કેરી, 846 કેળા અને તો અહીંયા કીધેલું છે કે કેટલા બાળકોને કેરી પસંદ છે. તો કેટલા એટલે કે આપણે ટોટલ જેટલા આવ્યા છે એ કહેવાના છે. તો આપણે લખશું 481 બાળકોને કેરી પસંદ છે. કેટલા બાળકોને સફરજન પસંદ છે? તો કે 284 બાળકોને સફરજન પસંદ છે. કેટલા બાળકોને કેળું પસંદ છે? તો કે 346 બાળકોને કેળું પસંદ છે. એના પછી છે કેરી અને કેળું પસંદ કરતા કુલ છોકરાઓની સંખ્યા કેટલી? તો કે કેરી અને કેળું બે પસંદ હોય એવું છોકરાની સંખ્યા કેટલી? આપણે અહીંયા જે છોકરા આપેલા છે એ જ સંખ્યા આપણે લેવાની છે. તો આપણે લેશું પહેલાં કેરીની સંખ્યા. તો કે 242 વત્તા 169 એટલે કે 411 છોકરાઓને કેરી અને કેળું પસંદ છે. કેળું અને સફરજન પસંદ કરતી છોકરીઓની સંખ્યા કેટલી? તો કે કેળું કેટલી છોકરીને પસંદ છે? તો કે 177 પ્લસ સફરજન કેટલી છોકરીને પસંદ છે? તો કે 98. તો હવે આનો આપણે સરવાળો કરીએ, સરવાળો મળે 275 છોકરીઓ. કેરી અને સફરજન પસંદ કરતા કુલ બાળકો કેટલા? તો કે 481 વત્તા 284 એટલે કે 765 બાળકો. કેળું અને કેરી પસંદ કરતા બાળકો કેટલા? તો કે 346 વત્તા 481 વત્તા 827 કેટલા થયા? તો કે ટોટલ બાળકો થયા.
પછી આગળ જોઈએ તો આપણે કીધેલું છે કે એક કરિયાણાની દુકાનની બિલની વિગત નીચે મુજબ આપેલી છે. અહીંયા આપણે બિલની વિગત આપેલી છે. ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી? તો ગોળની કિંમત કેટલી આપેલી છે? 45. અને અહીં આપેલી છે 48. તો આપણે અહીંયા કરશું 225 અને 144. તો આપણે 225 વત્તા 144 તો આપણે કેટલા મળશે? તો કે 369 રૂપિયા. એના પછી ખાંડ અને ચાની કુલ કિંમત કેટલી? તો કે 100. ખાંડની કિંમત 144 છે. પછી ચાની કિંમત 247 બરાબર આપણે કેટલા મળશે? તો કે 391 રૂપિયા. ચા અને સિંગતેલની કુલ કિંમત કેટલી? તો કે ચાની કિંમત કેટલી છે? તો કે 247. સિંગતેલની કિંમત કેટલી છે? તો કે 315. તો હવે આનો ટોટલ કરશું આપણે તો આપણે મળશે 562 રૂપિયા. એના પછી ગોળ અને સિંગતેલની કુલ કિંમત કેટલી? તો કે ગોળની કિંમત કેટલી છે? તો કે 225 વત્તા સિંગતેલની કિંમત કેટલી છે? તો કે 315. આપણે અહીંયા કેટલી મળશે? તો કે 540 રૂપિયા. ચા અને ગોળની કિંમત કેટલી? તો કે 247 ચા અને 225 રૂપિયાનો ગોળ. તો આપણે મળશે 472 રૂપિયા. સિંગતેલ અને ખાંડની કુલ કિંમત કેટલી થાય? તો કે 315 વત્તા 144 બરાબર 460 રૂપિયા થાય. આ રીતે આપણે દાખલા ગણવાના છે. હવે એના નીચે આપણે આપેલું છે કે ઉદાહરણ મુજબ વિવિધ રીતે સંખ્યા લખો. તો એક રીતે આપણે લખેલી છે તો કે 56 છે. આપણે 50માં 6 નાખીએ તો 56 થાય, 40માં 16 નાખીએ તો 56 થાય, 30માં 26 નાખીએ તો 56 થાય, 56માં કાંઈ ના નાખીએ 0 હોય તો 0 56 જ રહે, 17માંથી 46 નાખીએ તો પણ આપણે 56 મળે, 20માં 36 નાખીએ તો પણ આપણે 56 મળે. એવી રીતે આપણે આગળ લખવાનું છે. તો 84ની રકમ આપણે કેવી રીતે લખશું? તો કે 80માં 4 નાખશું તો 84, 40માં 44 નાખશું તો 84, 84માં કાંઈ નહીં એટલે 0. એના પછી 10માં આપણે 74 નાખીએ તો આપણે 84 મળે, 20માં આપણે 64 નાખીએ તો આપણે 44 મળે, 30માં આપણે 54 નાખીએ તો પણ આપણે 84 મળે. એના પછી 67 છે તો કે 60 વત્તા 7 67 થાય, 40 વત્તા 27 67 થાય, 30 વત્તા 37 67 થાય, 67 વત્તા 0 પણ 67 થાય, 10 વત્તા 57 પણ 67 થાય, 20 વત્તા 47 પછી છે 99, 90 વત્તા 9 40 વત્તા 59 30 વત્તા 69 99 વત્તા 0 10 વત્તા 89 20 વત્તા 89 એટલે કે 99ની સંખ્યા જ મળે. એના પછી આગળ આપણે જોઈએ હવે એના પછી આપણે કીધેલું છે તો કે ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરો. ઉદાહરણ આપેલું છે આપણે 40, 70 અને 30 બરાબર. હવે 40માં આપણે 30 નાખીએ તો આપણે 70 મળે, 40માં આપણે 30 નાખીએ એટલે 70 મળે અને 30માં આપણે 40 નાખીએ તો આપણે મળે 70. હવે 30માંથી આપણે 40 બાદ કરીએ, 70માંથી આપણે 40 બાદ કરીએ 30 અને 70માંથી 30 બાદ કરીએ તો પણ 30. તો આ રીતે આપણે ગમે કરીએ એનો જવાબ સેમ આવવો જોઈએ. આપણે અહીંયા પહેલાં કરશું 20માં આપણે 50 નાખીએ તો આપણે 70 મળે, તો કે 20 વત્તા
पचास એટલે સિત્તેર અને પચાસમાં આપણે વીસ નાખીએ તો પણ આપણે સિત્તેર જ મળે. હવે સિત્તેરમાંથી આપણે વીસ બાદ કરીએ તો આપણે પચાસ મળે અને પચાસમાંથી આપણે સિત્તેર બાદ કરીએ તો આપણે મળે વીસ. એના પછી દસમાંથી સાઠ નાખીએ તો આપણે મળે સિત્તેર. સાઠમાં આપણે દસ નાખીએ તો આપણે મળે સિત્તેર. સિત્તેરમાં આપણે દસ બાદ કરીએ તો આપણે મળે સાઠ. સિત્તેરમાંથી આપણે સાઠ બાદ કરીએ તો આપણે મળે દસ. આ રીતે સાવચેલા દાખલા છે તો આપણે જાતે કરવાના છે, શીખવાનો છે. ત્રીસ વત્તા પચાસ એટલે એંશી, પચાસ વત્તા ત્રીસ એટલે એંશી, એંશી માઇનસ ત્રીસ એટલે પચાસ, એંશી માઇનસ પચાસ એટલે ત્રીસ. પછી ચાલીસ વત્તા પચાસ એટલે નેવું, પચાસ વત્તા ચાલીસ નેવું, નેવુંમાંથી આપણે ચાલીસ બાદ કરીએ તો આપણે મળે પચાસ, નેવુંમાંથી આપણે પચાસ બાદ કરીએ તો આપણે મળે ચાલીસ. વીસમાંથી આપણે સાઠ નાખીએ તો આપણે મળે એંશી. એ જ રીતે ઉલટું સાઠમાં આપણે વીસ નાખીએ તો આપણે મળે એંશી. એંશી માઇનસ સાઠ એટલે વીસ અને એંશી માઇનસ વીસ એટલે કે સાઠ. આ રીતે આગળના દાખલા છે તમારી જાતે કરવાના છે. જો ન આવડે તો આની પીડીએફ તમને મોકલવામાં આવશે, એમાંથી જોઈને લખવાના છે. એના પછી આપણે આપેલું છે કે ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં હવે આપણે કહીએ જોકરનો ફોટો આપેલો છે, એ જોકરના ફોટામાં આપણે દાખલા ગણી અને રંગ પૂરવાના છે. જે રકમ આપેલી છે અહીંયા શૂન્ય શૂન્ય ત્રણ એક ચાર સાતને બે નવ, એના પછી ત્રણ બે પાંચ ત્રણ બે પાંચ ત્રણ બે પાંચ, પછી પાંચ નવ ને છ એટલે પંદર, બે બે ને પાંચ સાત, અને બે પાંચ. આઠમાં આપણે ચાર નાખીએ તો આપણે મળે બાર. બારનો બગડો વધી પડીએ, એક ને એક બે ને તમને ચાર, તમને એક ચાર, છ ને પાંચ અગિયાર, આઠ ને છ સાત આઠ નવ દસ, દસનું શૂન વધી પડી એક બે ને એક ત્રણ ચાર ને પાંચ. આ રીતે તમારે દાખલા ગણતું જવાનું છે અને પછી એમાં કલર પૂરવાનો છે. પાંચને એક, પાંચમાં આપણે ચાર નાખીએ તો મળે આપણે નવ, એકને એક બે, પાંચને ચાર નવ, બેમાં આપણે નવ નાખીએ તો આપણે મળે અગિયાર, ચારને એક પાંચ, છ ને સાત અને બે પાંચ, છ ને સાત નવ ને છ આઠ, ત્રણને બે પાંચ, સાતને બે નવ. સાતમાં છ નાખીએ તો તેર, તેરનો તગડો વધી પડીએ, ચારને એક પાંચ, પાંચને પાંચ દસ, દસનું શૂન વધી પડીએ, બે ને એક ત્રણ, ત્રણને ત્રણ છ, ઝીરોનો ઝીરો, ત્રણને બે પાંચ, છમાં ત્રણ નાખીએ તો નવ, છમાં આપણે ત્રણ નાખીએ તો નવ, બે ને એક ત્રણ, ત્રણને બે પાંચ, ઝીરો ઝીરો, ચારને બે પાંચ, નવ છ ત્રણને બે પાંચ, નવ ને નવ અઢાર, નાટો વધી પડી એક, ત્રણને એક ચાર, ત્રણને બે પાંચ, ઝીરો છ ને ત્રણ નવ, બે ત્રણ બે ને એક ત્રણ, આઠ ને એક નવ, ત્રણને બે પાંચ સાત આઠ નવ, આઠ આઠમાં છ નાખે તો ચૌદ, ચૌદનો ચોગડો પછી પડી એક, ચાર ને ચાર પાંચ ને એક, ચાર ને ચાર આઠ ને એક નવ, ત્રણને બે પાંચ, ત્રણના સાતના દસ, દસનું શૂન વધી પડી એક, છ ને એક સાત, આઠ ને નવ, ત્રણને બે પાંચ, નવ ને એક દસનું શૂન વધી એક, પાંચ ને એક છ ને એક સાત, ચાર ને એક પાંચ. એ ડોગી મેં દાખલો આપેલો છે, ગણશો.
आठ ने तौर आठ एक ने एक बे चार ने पांच नौ। आ रीते आपणे बधा दाखला गणाई गया छे। આગળ આપણે જોઈએ હવે એમાં આપણે કીધેલું છે કે કૂટતા શાન સ્થાન પૂર્ણ કરો, તો આપણે જે રીતે આની પહેલાં કરતા હતા, જોબ આપેલા હતા અને રકમ લખતા હતા, એ રીતે આપણે અહીંયા રકમમાં જવાબ આપેલા છે, રકમ લખવાની છે। તો અહીંયા ઝીરો છે, તો ઝીરોમાં આપણે ઝીરો નાખીએ તો ઝીરો મળે। ત્રણ એક ચાર, એક નાખીએ ચારમાં એક નાખીએ તો આપણે મળે પાંચ। એના પછી પાંચમાં આપણે ચાર નાખીએ તો આપણે મળે નવ, પાંચમાં આપણે બે નાખીએ તો આપણે મળે સાત, સાત ને બે નવ। એના પછી ચારમાં આપણે સાત નાખીએ તો આપણે મળે અગિયાર, પછી અહીંયા શૂન્ય એક નવ એક, એકમાં આપણે કેટલા નાખીએ તો કે સાત નાખીએ તો આપણે મળે આઠ। એના પછી બેમાં એક નવ નાખીએ તો આપણે મળે અગિયારનો એકડો, વધી પડી એક, છ ને એક સાત, છ ને છ બાર, ને એક તેરનો તગડો, વધી પડી એક, બાર ને એક છ ને એક સાત। પછી છે ઝીરોમાં છ છ જોઈએ, ચારમાં આપણે કેટલા નાખીએ તો ચાર થાય તો કે ઝીરો નાખીએ તો આપણે ચાર મળે, પાંચમાં આપણે ચાર નાખીએ તો નવ। આ રીતે બાકીના દાખલા છે એ તમારે ગણવાના છે। એની નીચે આપણે જોઈએ તો આપણે કીધેલું છે કે જોડકા જોડ, તો એમાં બસો બાવીસમાં આપણે બસો ઇઠોતેર નાખીએ તો આપણે મળે પાંચસો, આપણે અહીં લખશું ચ। એના પછી છે સડસઠમાંથી આપણે એકત્રીસ બાદ કરીએ તો આપણે મળે છત્રીસ, તો આમાં આપણે જોઈએ તો આપણે છત્રીસ ક્યાં આપેલું છે તો કે ઝ। પછી છે બસો પચીસ વત્તા બસો છત્રીસ, તો બસો પચીસમાં આપણે બસો છ ત્રણસો છત્રીસ નાખીએ તો આપણે મળે પાંચસો ને એકસઠ, આપણે આમાં જોઈએ તો પાંચસો ને એકસઠ આપણે છેલ્લે આપેલા છે, તો છેલ્લે આપેલા છે એનો ક્રમ શું છે તો કે ઠ। ત્રેપન માઇનસ સુડતાલીસ આવશે છ, ત્રણસો ને સત્તર માઇનસ એકસો ને ઓગણત્રીસ એ કે ઘ, એમાં આવશે બસો ને છ ચારસો ને છન્નું એટલે આવશે ઘ, નેવ્યાસી માઇનસ ઓગણચાલીસ, તો નેવ્યાસીમાંથી ઓગણચાલીસ આપણે બાદ કરીએ તો આપણે મળે પચાસ કે ટ, એકસો ચોવીસ વત્તા પાંત્રીસ, એકસો ચોવીસમાં આપણે પાંત્રીસ નાખીએ આપણે મળે એકસો ને ઓગણસાઠ અહીંયા ક, બ્યાસીમાંથી છોડ આપણે કાઢી નાખીએ તો આપણે મળે છાસાઠ અહીંયા આવશે ખ, ચારસો નવમાંથી ચારસો નવ વત્તા નિશાની છે ધ્યાન રાખજો એ નિશાની ફરે છે, ચારસો ને નવમાં આપણે ઇઠોતેર નાખીએ તો આપણે મળશે ચારસો ને સત્યાસી, ચારસો ને સત્યાસી છ માં આપેલા છે। પછી સાઠ માઇનસ બાવીસ તો એમાંથી આપણે મળશે સાડત્રીસ આવશે ગ। અહીંયા સોળમાં આપણે કેટલા નાખીએ તો એકસાઠ થાય તો કે સિત્તોતેર એટલે નાખવા પડ્યા એટલે અહીંયા આવશે વધતાની નિશાની, પંચોતેરમાં આપણે સાડત્રીસ નાખીએ તો ઇથોતેર થાય તો કે ન થાય, તો અહીંયા શું કરવા પડે બાદ કરવું પડે, ત્રાણું અઠ્ઠાણુંમાં આપણે ઇઠોતેર નાખીએ તો વીસ મળે ન મળે, રકમ વધી જાય, તો અહીંયા આપણે બાદ કરીએ તો આપણે એ જ રકમ મળે। એના પછી છે પાસઠમાં અઠ્યાવીસ બાદ કરીએ તો ત્રાણું મળે તો કે ન મળે, આપણે સરવાળો કરીએ તો આપણે ત્રાણું સંખ્યા મળે, બ્યાસી માઇનસ છાસાઠ એવી રીતે આપણે અહીંયા યોગ્ય ચિહ્ન મૂકવાનું છે કે સરવાળો કરીએ તો રકમ આવે કે બાદ બાકી કરીએ તો। એના પછી પાછળના પેજ ઉપર જોઈએ તો આપણે જે રીતે દાખલા શીખ્યા હતા એ જ દાખલા આપણે અહીંયા કીધેલા છે,
तो कि एक वाड़ी में 190 छोड़ केड़ाना छे, 342 छोड़ पपैयाना छे। तो आपणे એનો સરવાળો કરવાનો છે, તો કે 2 9 ને 4 13 નો તગડો વધી પડી 1, તો 1 4 5 અને 7 આ શું મળ્યું આપણે, તો કે કુલ 6। આ જ રીતે આપણે દાખલા ગણવાના છે। એક ગામમાં 475 પાકા મકાન અને 160 કાચા મકાન છે, આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાન થયા, તો કે 475 પાકા મકાન, 169 કાચા મકાન, ટોટલ કેટલા થાય, 5 ને 9 14 ચોકડો વધી પડી 1, 7 ને 8 8માં આપણે 5 નાખીએ તો 13, 13નો તોકડો વધી પડી 1, 4 ને 5 ને 1 6। તો આ શું મળ્યું આપણે, તો કે કુલ મકાન મળ્યા। બાકીના 4 દાખલા છે એ સેમ જ છે, તમારે જાતે તમારી બુકમાં કરવાના છે, છતાં પણ ન આવડે તો તમને આની PDF મોકલવામાં આવશે, એમાંથી જોઈને તમારો જવાબ મેળવવાનો અને જોવાનું કે તમારે ક્યાં ભૂલ હતી। આપણે પ્રેક્ટિસ કરવાની છે અને પાકું કરવાનું છે।